नकली नो राफड़ो फाट्यो छे। नकली जीरू बाद नकली खातर हवे पकड़ायु छे। महिसागर ना वीरपुर ना डेभारी माथी आ खातर झड़पायु छे। सेवा सहकारी संघ माथी नकली खातर मळी आव्यु। सहकारी संघ ना अन्य लोकोने अजाण राखी सेक्रेटरी द्वारा डुप्लिकेट खातर डेपोमां उतारवामां आव्यु। खातर खेडूतोने पधरावी देता खेडूतोए सहकारी संघ खाते होबाळो कर्यो। खेडूतोए होबाळो करता सेक्रेटरीए संघमांथी खातर तात्कालिक धोरणे हटावी लीधुं। કેમ સેક્રેટરી દ્વારા અન્ય સભાસદોને અજાણ રાખી ખાતર લાવવામાં આવ્યું? આવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે। સરકાર માન્ય સરદારના નામની થેલીનો ઉપયોગ કરી ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની બૂમો ઉઠી રહી છે। ખેડૂતો સાથે છેતરપિંડી થતા ખેડૂતોએ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। જે ગ્રાહક લઈ ગયો એ ભાઈ રાતે ફોન કર્યો કે મારા આવું ખાતર એમ કે શું થાય મળ્યું છે ને કે હું બને ના એમ પણ તું સવારમાં સેમ્પલ લઈને આવજે। એ સવારમાં એ ભાઈને બોલાયા તો અમારે કોઈ સરદાર અમારે કોઈ આવતું જ નહીં, પણ સરદાર અંદર હતું એટલે અમે પછી પૂછ્યું નાઢું ભાઈ ત્યાં કે ભાઈ કોક ઉતારી ગયો છે, તમે ભાઈ બોલાવો, બોલાવીને નહીં તમે પાછું ભરીને મોકલી દે એમ। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગામે ડીએપી ખાતર છે સરદાર ઉપર માર્કો મારવામાં આવ્યો છે અને ડુપ્લિકેટ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। કેટલાક એવા ખેડૂતોએ સંઘમાંથી ખરીદ્યું છે અને વાવણી પણ કરી દીધી છે, પરંતુ વાવણી કર્યા બાદ તેમને માલૂમ પડે છે કે નકરી માટી જેવો અંદરથી ખાતર છે તે હાથમાં આવે છે, જેથી કરીને ડુપ્લિકેટ ખાતર હોવાનું જાણવા મળતા તેમને સંઘની અંદર જ્યાંથી ખરીદી કરી હતી ત્યાં આગળ હોબાળો કર્યો હતો। દ્રશ્યો બતાવી રહ્યો છું કે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ડેભારી ગામ ખાતે, કે જ્યાં સરદારપુરા ડેભારી સેવા સહકારી મંડળી આવેલી છે, કે જ્યાં ડેભારી અંદર ક્રિપકો ખાતર અને યુરિયા ખાતર સહિતની જે ખાતરો છે તે અહીંયા વેચવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગત રોજ એક ગાડી માલ અહીંયા સરદાર ડીએપી ખાતર અહીંયા ઉતારવામાં આવ્યું હતું અને ડીએપી ખાતર ઉતાર્યા બાદ ડુપ્લિકેટ હોવાનું માલૂમ પડ્યું હતું। જોકે વાત કરવામાં આવે તો અહીંયા જે સભાસદ છે પીએમ મોદી આપેલો વોકલ ફોર લોકલ મંત્ર આજે વિશ્વભરમાં ગુંજી રહ્યો છે। કોઈનો બહિષ્કાર નહીં પણ સ્વદેશી વસ્તુ અને ઉત્પાદન ખરીદવાની અપીલ થકી આજે અસંખ્ય લોકો આત્મનિર્ભર બની રહ્યા છે। શોપિંગ કરતે સમય આપકી ચોઇસ મે કિસી ભારતીય કે શ્રમ કી ભારતીય મિટ્ટી કી મહેક હો ઇસ બાત કો કભી મત ભૂલના। हर बार इसी तराजू पर चीजों को तोलना और कुछ भी खरीद करने के निर्णय से पहले ये इस तराजू से तोल करके देखें कि उसमें मेरे देश के मजदूर के पसीने की महक है कि नहीं है। 130 કરોડ ની વસ્તી ધરાવતા ભારત દેશના લોકોને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ મોદીએ આપેલો મંત્ર આજે વિશ્વભરમાં ગુંજી રહ્યો છે। મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોકલ ની વાત કરી અને દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી ઉપર ભાર મૂક્યો હતો। હમારે દેશ મે ત્યોહારો કા સીઝન ભી શરૂ હો ચુકા હૈ, ઉમંગ ઉત્સાહ કે ઇસ વાતાવરણ મે આપ વોકલ ફોર લોકલ કા મંત્ર ભી જરૂર યાદ રખે। जहां तक संभव हो आप भारत में बने सामानों की खरीदारी करें, भारतीय प्रोडक्ट का उपयोग करें और मेड इन इंडिया सामान का ही उपहार दें। आजकल तो बहुत सारे स्टार्टअप्स भी स्थानीय प्रोडक्ट्स को बढ़ावा दे रहे हैं। आप स्थानीय चीजें खरीदेंगे तो स्टार्टअप्स के इन युवाओं को भी फायदा होगा। રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર પણ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપી સખી મંડળ સરકારી લોકમેળા સહિતના પ્લેટફોર્મ આપી રહી છે અને કલાકારોને પોતાની પ્રતિભા લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરી રહી છે કે ભાઈ આપણા ગ્રુપે બનાવ્યું છે, આપણામાંથી કોક બનાવી રહ્યું છે અને હંમેશા વડાપ્રધાનશ્રીનો પણ આ દિવાળી વખતે પણ આપણે લોકલ ફોર વોકલ એટલે જે આપણા ત્યાં બને છે એનો જ વધારે વધારે ખરીદી કરીએ એનો આગ્રહ હોય છે એટલે આપણે જે બનાવીએ છીએ। ગુજરાતની કલાને પ્રોત્સાહન મળે તેના માટે સરકાર વોકલ ફોર લોકલ હેઠળ હસ્તકલા, માટીકામ તેમજ અન્ય નાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે। કલાકારો માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ પણ બનાવી છે અને તેનો લાભ સમયાંતરે વેપારીઓ ઉઠાવતા હોય છે।
રાજ્યની આર્થિક રાજધાની ગણાતું અમદાવાદ શહેર લાખો લોકોને રોજગારી પૂરું પાડી રહ્યું છે, ત્યારે અમદાવાદ હાટ એ હસ્તકલા હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત અર્બન હાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવી છે। આ હાટમાં હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે એક્ઝિબિશન હોલ, કારીગરો માટે વેચાણના પાકા સ્ટોલ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે। આ સુવિધાને કારણે અનેક કારીગરો છે તેમની હસ્તકળા ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પ્રખ્યાત બની છે। અમારે ગવર્નમેન્ટનું અમારે કાર્ડ છે, એનાથી અમે લોકો આ બિઝનેસ કરી રહ્યા છે। સરકાર અમને સપોર્ટ કરે છે, સરકારે અમને છે ને 150માં અમે લોકો સ્ટોલ કરીએ છીએ, એમાં પબ્લિક સિટી કરે છે અને અમને ખૂબ જ સારો એવો વેપાર થાય છે। બિઝનેસના હિસાબથી જોવા જવું તો ઘણો ફાયદો થયો છે મારે, આ પોતાનું બધું હેન્ડમેડ છે। આમાં શું છે કે હેન્ડમેડમાં અત્યારે વોકલ ફોર લોકલના હિસાબથી જ મેં આખો કોન્સેપ્ટ બનાવેલો છે। સરકાર અમને આ રીતે પ્રોત્સાહન આપે છે કે અમને આવી રીતે સ્ટોલ પ્રોવાઈડ કરે છે, એ પણ ઓછા રેટમાં, આ રીતે તો શું અમને પણ વાંધો નથી આવતો અને સામે કસ્ટમરને પણ અમે એ રીતે બેનિફિટ્સ આપી શકીએ છીએ। યે સરકાર કા બહુત હી અચ્છા આઈડિયા હૈ, ઇસમે હર લોગો કો કામ કરને કા અવસર મિલ રહા હૈ, લોક અપને હુનર કો દિખા પા રહે હૈ ઓર સરકાર ને એક પ્લેટફોર્મ ભી બહુત અચ્છા દિયા હૈ ઇન્ડેક્સી, જિસકી વજહ સે હમ લોગ યહાં પે અપના જો ભી કામ કરતે યહાં પે લગાતે હૈ ઓર આમ લોગો તક, આમ જનતા તક પહોંચાતે હૈ। મેળા જ્યારથી અમે કરવા લાગ્યા ને ત્યારથી સરકારે બહુ યોજના બહુ સારી લાભ આપ્યો છે, જેમ કે માટીના જે દીવડા ઉપર ફોકસ આપ્યું છે કે ભાઈ બીજી વસ્તુઓ બંધ કરો ને વધારે દીવડાનો ઉપયોગ કરે દિવાળીમાં તે વધુ સારું। એના પછી જાત જાતના માટલા છે, માટલા પછી માટીના ગણેશ છે, તે કુંભાર ઉપર ઘણું બધું આમ મોટા પાયે ઊભું કર્યું વેચાણ માટે, તો માટીના ગણેશ પણ અમે વેચાણ કરીએ છીએ। સ્ટાર્ટિંગમાં અમને મહિના નિગમે 50,000 રૂપિયાની લોન આપી હતી, તો એ લોન દ્વારા અમે આજે ઘણા આગળ નીકળ્યા છીએ અને એના દ્વારા અમને એક્ઝિબિશનો મળ્યા, એના પછી અમે ઇન્ડેક્સી સાથે જોડાયા અને ઇન્ડેક્સી દ્વારા પણ અમને પ્લેટફોર્મ મળ્યું, તો આજે 1996 થી તો અત્યાર સુધી અમે એક્ઝિબિશનો કરી રહ્યા છીએ અને ઝીરોમાંથી અમે આજે અહીંયા સુધી આગળ વધ્યા છીએ, તો સંપૂર્ણ સરકારની સહયોગથી અમે વધ્યા છીએ। અમને આવી રીતે સરકાર દ્વારા સ્ટોલ મળે છે અને સ્ટોલ મળે છે એના અનુસંધાનમાં અમારી બનાવેલી વસ્તુનું અમે સેલ કરીએ છીએ, જેનાથી આજે અમે અમારા બાળકોને ભણાવી શકીએ છીએ, અમારું ઘર ગુજરાન ચાલે છે, બે પૈસાની બચત થાય છે અને ઘણો બધો ફાયદો છે। સુરતમાં પણ હુનર હાટ યોજાતા કલાકારો પોતાની પ્રોડક્ટ ડાયરેક્ટ ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે, પ્રોડક્ટ ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચતા નફામાં વધારો થયો છે। આજે હુનર હાટ લાગ્યું છે અહીંયા, એનાથી અમારા જેવા નાના મોટા જે હેન્ડીક્રાફ્ટનું કામ કરે છે, સિઝનલ કામ કરે છે અને ઘણું બધું માર્કેટ મોટું મળી રહી છે અહીંથી, અને હુનર હાટની અંદર ઘણા બધા કસ્ટમરો અને અહીંયા આવવાથી વિઝિટ કરે છે, જેની અમને પણ સારો રિસ્પોન્સ મળે છે અને કસ્ટમરને પણ ઘણી બધી વસ્તુ અહીંથી મળી રહી છે। સરકાર તરફથી જે આ બધું હુનર હાટનું આયોજન કરવામાં આવે છે, એમાં આવા હેન્ડીક્રાફ્ટને અમારા જેવા જે વ્યક્તિઓ કામ કરે છે એ ઘણું બધું મોટું બેકગ્રાઉન્ડ એક પૂરું પણ મળે ને, જેને કારણે આપણે ધંધામાં છે કે આજે નાની મોટી